રૂપાંતર. એક દિવસ ઈસુને તેના તીન ચેલા પિતર યાકુબ અને યોહાનલા તેને હારી લીના ત્યાં પ્રાર્થના કરવા માટે ઊંચે ડુંગર વર ગયા. જદવા ઈસુ પ્રાર્થના કરી રહેલ તો તેના ચહેરા દિશને જેસા ઉજેડવાળા હોઈ ગયા, તેના કપડા ઉજેડને જેસા ધવળા હોઈ ગયા, જેસા ધરતી વર કોની કરી શક તેને કરતા બી વધારે ધવળા. તહા મૂસા અને એલિયા દેવ સૌન બોલનાર પ્રગટ હોઈના, યા ગોહો યા ધરતી વર યે સમય પાસુન ખૂબ સેમ્બર વરસ પૂડો રહ હતા. તેહી ઈસુને મરણને બારામાં ગોટ કરી કહા કા તો લેગજ યરૂસાલેમમાં મરી જાઈ. જદો મૂસા અને એલિયા ઈસુ હારી ગોઠી કર હતા તહા પિતરની ઈસુલા સાંગા આપલે સાટી અઠ રહુલા બે સાહા આપલે તીન માંડવા સહલા બનુ, એક તુને સાટી એક મૂસાને સાટી અને એક એલિયાને સાટી. પણ પિતરલા માહિત નહીં હતા કા તો કાંઈ સાંગી રહના. જદો પિતર ગોઠ કર હતા તો એક ઉજળા ઢગ ખાલાઈને તેહાલા ઢાંકી દીના. માગુન તેહી ઢગ માસુન એક અવાજલા યતા આયકનાથ તેની સાંગા, યો માના પોસા આહા તેલા માં માયા કરહા માં તેને કન ખુશ આહા. તેના આયકા ત્યાં તીની ચેલા બિહી ગયા અને જમીન વર પડી ગયા. તહા ઈસુની તેહાલા હાથ લાવા અને સાંગા, બિહા નોકો ઉઠી જા. જદો તેહી ચારી ચુંબુ થેરા તો જોબી તઠો હતા તો ફક્ત ઈસુ હતા. ઈસુ અને તે તીની ચેલા તે ડુંગર વર હું પરત ખાલો ઉતરી આના. તહા ઈસુની તેહાલા સાંગા, આતા જી અટો હોઈના તેની ચર્ચા કોના હારી નોકો કરશાર, માં થોડાક સમયમાં મરી જાઈન અને માગુન જીતા હોઈ જાઈન. તેને માગુન તુમી લોકા સહેલા સાંગી શકતા હા.